હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય હિન્દી ની સ્વાધ્યન પોથીનો પાઠ 1, તેરી હે જમી. પાઠ 1ના સ્વાધ્યન પોથીના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. પાઠ 1 સ્વાધ્યન પોથીના ભાગ 1માં આવે છે. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો, દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે. તો ચાલો શીખીએ ધોરણ 8 વિષય હિન્દી ની સ્વાધ્યન પોથીનો પાઠ 1, તેરી હે જમી. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1, સહી વિકલ્પ કે સામને ચોરસ મેં સહી કા નિશાન કીજીએ. આપેલા ખાનામાં ખરાની નિશાની કરવાની છે. 1. જિસ્મ શબ્દ કા અર્થ ક્યાં હોતા હૈ? જવાબ થશે શરીર. 2. આફત શબ્દ કા વિલોમ શબ્દ કૌન સા હૈ? તો થશે અવસર. અલગ શબ્દ પહેચાનીએ, સંકટ મુસીબત જિસ્મ આફત, તો અલગ પડતો શબ્દ છે જિસ્મ. ઇસ કવિતા મેં ઓ સબસે બડે તાકત વાલે શબ્દ કિસકે લીએ પ્રયોગ હુઆ હૈ? જવાબ થશે ભગવાન. 5. તેરી રહમત સે હમ સબને યે ખાલી જગ્યા પાએ હે, એ જિસ્મો જા પાએ હે. પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત વાક્યો મેં પ્રશ્નો કે ઉત્તર દીખીએ. 1. બચ્ચે ભગવાન કે આગે કૈસે ખડે હે? બચ્ચે ભગવાન કે આગે સિર ઝુકા કર ખડે હે. 2. હમે યહ શરીર કિસકી કૃપા સે મિલા હે? હમે યહ શરીર ઈશ્વર કી કૃપા સે મિલા હે. સવાલ નંબર 3, આપ ઇસ વર્ષે પ્રાર્થના કિસ સમય કરતે હે? મેં સુબહ ઉઠતા હું તબ ઓર રાત કો સોને કે સમય ઈશ્વર કી પ્રાર્થના કરતા હું. 4. આપ ભગવાન સે કબ પ્રાર્થના કરતે હે? હમ જબ સંકટ મેં ફસ જાતે હે તબ હમ ઈશ્વર સે પ્રાર્થના કરતે હે. 5. તેરી હે જમી કાવ્ય મેં ઈશ્વર કે પ્રતિ કૌન સા ભાવ વ્યક્ત હુઆ હૈ? તેરી હે જમી કાવ્ય મેં ઈશ્વર કે પ્રતિ કૃતજ્ઞતા કા ભાવ પ્રકટ હુઆ હૈ. પ્રશ્ન 2, બ દો તીન વાક્ય મેં પ્રશ્નો કે ઉત્તર લિખીએ. આપકે મત અનુસાર સૃષ્ટિ મેં સર્વોપરી કૌન હૈ? ક્યો? મેરે મત સે સૃષ્ટિ મેં ઈશ્વર હી સર્વોપરી હૈ, ક્યોકી વહ સર્વશક્તિમાન હૈ. વહ જીસે બચાના ચાહે ઉસે કોઈ માર નહીં સકતા. વહ જીસે મારના ચાહે ઉસે કોઈ બચા નહીં સકતા. સવાલ નંબર 2, સભી કા હે તું સભી હે તેરે કા અર્થ સમજાઈએ. ઈશ્વર કી ઈચ્છા સે હમને ઇસ ધરતી પર જન્મ લિયા હૈ. ઈશ્વર હી હમે આફતો સે દૂર કરતા હૈ. ઇસીલીએ કવિ કહેતે હૈ કી હે ઈશ્વર તેરી કૃપા દ્રષ્ટિ હમ પર સદા રખના, હમ તેરે હૈ આપ હમારે હૈ. સવાલ નંબર 3, ભિન્ન ભિન્ન ધર્મ કે લોગ પ્રાર્થના કરને કે લીએ કહાં કહાં જાતે હૈ? ભિન્ન ભિન્ન ધર્મ કે લોગ અપને અપને પૂજા સ્થાનો મેં પ્રાર્થના કરને કે લીએ જાતે હૈ. હિન્દુ મંદિર મેં, મુસલમાન મસ્જિદ મેં, ઈસાઈ ચર્ચ મેં, સિખ ગુરુદ્વારા મેં ઓર પારસી અગિયારી મેં પ્રાર્થના કરને કે લીએ જાતે હૈ. 4. તું અપની નજર હમ પર રખના એસા કવિ ક્યો કહેતે હૈ? ઈશ્વર કી ઈચ્છા સે હી દુનિયા મેં હમારા જન્મ હુઆ હૈ. ઉસી કી કૃપા સે હમે યહ શરીર ઓર યે પ્રાણ મિલે હૈ. હમારા જીવન ઉસી કે ભરોસે હૈ ક્યોકી વહી હમારા રખવાલા હૈ. ઇસીલીએ કવિ ઇસ વર્ષ હમ પર અપની નજર યાની કી કૃપા દ્રષ્ટિ રખને કે લીએ કહેતે હૈ. 5. આપ ભગવાન સે ક્યાં ક્યાં માંગતે હૈ? હમ ભગવાન સે યહ પ્રાર્થના કરતે હૈ કી બે લોગ પર અપની કૃપા દ્રષ્ટિ બનાએ રખે. લોગ કિસ હાલત મેં હૈ ઇસકી વે હંમેશા ખબર લેતે રહે. પ્રશ્ન નંબર 3, અપના મનપસંદ ચિત્ર ચિપકા કર ઉસકે આધાર પર અપને શબ્દો મેં કવિતા લિખીએ. અહીંયા છે, મેં માં વિશેનું ચિત્ર ચોંટાડ્યું છે અને હું માં વિશે કવિતા લખું છું. તમે કોઈ પણ ચિત્ર ચોંટાડી તેના વિશે કવિતા લખી શકો છો. માં પર કવિતા. ઘૂંટનો સે રેંગતે રેંગતે કબ પેરો પર ખડા હુઆ, તેરી મમતા કી છાંવ મેં જાને કબ બડા હુઆ. કાલા ટીકા દૂધ મલાઈ આજ ભી સબ કુછ વૈસા હૈ, મેં હી મેં હું હર જગહ, માં પ્યાર એ તેરા કૈસા હૈ. સીધા સાદા ભોલા ભાલા મેં હી સબસે અચ્છા હું, કિતના ભી હો જાઉં બડા માં મેં આજ ભી તેરા બચ્ચા હું. તો આવી રીતે તમે કોઈ પણ કવિતા લખી શકો છો. પ્રશ્ન નંબર 4, અપૂર્ણ કાવ્યપો અપને મત અનુસાર પૂર્ણ કીજીએ. અહીંયા અધૂરું કાવ્યપંક્તિ આપેલી છે તે તમારે
તમારી રીતે પૂરી કરવાની છે. હું અહીંયા જેવી રીતે લખું છું એવી રીતે જ લખવું જરૂરી નથી. તમે તમને મનગમતી કાવ્યપંક્તિ લખી અને કાવ્ય પૂર્ણ કરી શકો છો. સદા સત્ય પથ પર ચલે હમ, દિન દુખિયો કી સેવા કરે હમ. આગળ લખી શકાય, અભી રહતો શરૂ હુએ હે, મંજિલ બેઠી દૂર હે, ઉજિયાલા મહેલો મેં બંદી, હર દીપક મજબૂર હે. કશ્તિયા સબકી કિનારે પે પહોંચ જાતી હે, ના ખુદા જિનકા નહીં ઉનકા ખુદા હોતા હે. પ્રશ્ન નંબર 5, રેખાંકિત શબ્દો કા વચન બદલ કર વાક્ય ફિર સે લિખીએ. અહીંયા છે વચન બદલવાનું છે. એક વચન હોય તો બહુવચન, બહુવચન હોય તો એક વચન કરવાનું છે. એક, દ્રશ્ય દેખને કે લીએ ઘર કા દરવાજા ખુલ ગયા. દ્રશ્ય દેખને કે લીએ ઘર કે દરવાજે ખુલ ગયે. બે, જંગલ મેં હાથીને ઉત્પાત મચાયા. જંગલ મેં હાથીઓને ઉત્પાત મચાયા. મેં તેરે આગે શીશ ઝુકાતા હું, હમ તેરે આગે શીશ ઝુકાતે હે. પેડ પર બેઠે પક્ષીને આકાશ મેં ઉડાન ભરી. પેડો પર બેઠે પક્ષીઓને આકાશ મેં ઉડાન ભરી. 5, યહ મેરી કિતાબ હે, યે મેરી કિતાબે હે. પ્રશ્ન નંબર 6, ઉપસર્ગ વે શબ્દાંશ હે જો સાર્થક શબ્દો કે પૂર્વ જુડને પર અર્થ મેં પરિવર્તન લા દેતે હે. કોષ્ટક મેં સે ઉપસર્ગ કો લેકર દિયે ગયે શબ્દો કે સાથ જોડકર નયે શબ્દ બનાવીએ. પ્ર નિર વી તો પ્રગતિ, નિર્ગુણ, વિદેશ, આવી રીતે ઉપસર્ગ લગાવી અને શબ્દ બનાવવાના છે. પ્રશ્ન 6, પ્રત્યય એસે શબ્દાંશે જો શબ્દો કે અંત મેં જુડકર નયે શબ્દો કા નિર્માણ કરતે હે. અહીંયા છે કોષ્ટકમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રત્યય લગાડી અને પાછળ નવો શબ્દ લખવાનો છે. પઢ વત્તા આય તો પઢાઈ, ઇન્સાન વત્તા ઇયત તો ઇન્સાનિયત, બાબુ વત્તા આઈન તો બાબુ આઈન. પ્રશ્ન નંબર 7, શબ્દો કો પઢીએ ઓર શબ્દકોષ કે ક્રમમાં લખીએ. અહીં આપેલા શબ્દોને વાંચીને શબ્દકોષના ક્રમમાં લખવાના છે. શબ્દકોષના ક્રમમાં લખી શકાય આસમાન, ઈશ્વર, કંચન, ક્ષમતા, ખુદા, જમી, દુનિયા, દષ્ટિ, નાવિક, પ્રાર્થના, યોદ્ધા અને શૃંખલા. આવી રીતે તમે શબ્દકોષના ક્રમમાં લખી શકો છો. પ્રશ્ન નંબર 8, તેરી હે જમી કાવ્યમાં જો મૂલ્ય નિહિત હે, ઉન મૂલ્યો કે સંદર્ભમાં અહીંયા ચોરસમાં ખરાની નિશાની કરવાની છે. આ કાવ્યમાં જે જે મૂલ્યો મળ્યા છે તેની સામે ખરાની નિશાની કરીશું તો પ્રભુ કે પ્રતિ કૃતજ્ઞતા, પરમેશ્વર કે પ્રતિ દ્રઢ વિશ્વાસ. અહીં આપણા પાઠ 1 સ્વાધ્યાન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 હિન્દીના સ્વાધ્યાન પોથીના તમામ પ્રશ્નોના જવાબનો વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.